मोडासामां धोरण 6 થી 8ના વર્ગોમાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત કરવામાં આવી। રાજ્યમાં કોરોનાના કેસો ઘટ્યા છે। રોજ સરેરાશ 15 નવા કેસ સાથે રાજ્યમાં હાલ 150 કોરોનાગ્રસ્ત એક્ટિવ કેસ સારવાર હેઠળ છે। ત્યારે રાજ્ય સરકારના આદેશને પગલે આજથી ધોરણ 6 થી 8ના વર્ગોમાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે અરવલ્લી જિલ્લાની મોડાસા સહિત અન્ય 5 તાલુકાઓમાં 738 ગ્રાન્ટેડ ખાનગી અને સરકારી પ્રાથમિક શાળાઓમાં આજથી પ્રત્યક્ષ શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી। જિલ્લામાં ધોરણ 6 થી 8ના વર્ગખંડોમાં નોંધાયેલ 54,970 બાળકો પૈકી 50% હાજર રાખવાના નિર્ણયને પગલે શાળાઓ આજથી વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠી હતી। કોરોના કહેરની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે ઠેર ઠેર વિવિધ યાત્રાઓ યોજાઈ રહી છે, ત્યારે સંચાલકોની માંગને પગલે રાજ્યની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણના આદેશો તબક્કાવાર કરાઈ રહ્યા છે। અગાઉ ધોરણ 10 અને 12 પછી ધોરણ 9 અને 10ના વર્ગો શરૂ કર્યા બાદ આજથી અપર પ્રાઇમરીના ધોરણ 6 થી 8ના વર્ગમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આજથી શરૂઆત થયેલ ઓફલાઈન શિક્ષણમાં મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા। રિપોર્ટર કેતન પ્રણામી, જીએ ન્યૂઝ, અરવલ્લી। રાકેશભાઈ છે, હું શ્રી સીજી બુટારા સર્વોદય હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું 8અમાં, અને છેલ્લા 1.5 વર્ષથી કોરોના મહામારીના કારણે અમારે ઓનલાઈન શિક્ષણમાં બહુ મજા ન હતી આવતી હતી, એટલે આજે હું સ્કૂલમાં આવ્યો છું અને પ્રત્યક્ષ ભણવાની ખૂબ જ મજા આવે છે। શ્રી સીજી બુટારા સર્વોદય હાઈસ્કૂલ સંલગ્ન ઉચ્ચ પ્રાથમિક વિભાગના ભૂતપૂર્વ આચાર્ય પ્રદીપ ખંભોળજા, લગભગ 1.5 વર્ષના સમયગાળા બાદ કોરોના મહામારીનો સંક્રમણ ઓછું થયા પછી જ્યારે સરકારશ્રી તરફથી આજ રોજ તારીખ 2 સપ્ટેમ્બર 2021થી શાળાઓ શરૂ થતાં બાળકો અને વાલીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ છે, અને કુલ 243 સંખ્યામાંથી આજે લગભગ 100 જેટલી સંખ્યા હાજર રહી છે। અને સરકારે આપેલા ગાઈડલાઈન મુજબ દરેક બાળકને સેનેટાઈઝ કરી અને યોગ્ય અંતરથી બાળકોને બેસાડવામાં આવ્યા છે, સાથે શિક્ષકોએ પણ એટલી જ ગાઈડલાઈનનું પાલન કરેલું છે। સાથે સાથે સરકારશ્રી તરફથી આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની યોગ્ય ચકાસણી અને RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવેલ છે।